નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એજ્યુકેરમાં. એજ્યુકેરના ડેઈલી કરંટ અફેર્સના વિડીયોઝમાં આજે આપણે ચર્ચા કરીશું 2 ઓક્ટોબર 2018ના કેટલાક મહત્વના કરંટ અફેર્સની. કરંટ અફેર્સના પ્રશ્નોને જોઈ લીધા બાદ આપણે કરંટ અફેર્સના વનલાઇનર્સને જોઈશું અને છેલ્લે આપણે એક સ્થાપત્ય વિશે પણ માહિતી મેળવશું. તો વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો, જેથી અમારા દ્વારા મુકાતા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને આ ઉપરાંત PDF મેળવવા માટે, આ લેક્ચરની PDF, જેટલા પણ દરરોજના લેક્ચર લેવાય છે તેની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને ફેસબુક પેજને પણ લાઇક કરો. તો જોઈએ પહેલો પ્રશ્ન. કયા રાજ્યના મુખ્યમંત્રીએ વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે રાજ્યમાં 16 નવા પ્રવાસી સ્થળોનું ઉદ્ઘાટન કર્યું? તો આ જે મુખ્યમંત્રી છે તે છે રાજસ્થાનના મુખ્યમંત્રી. તેણે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે રાજ્યમાં વિવિધ 16 જગ્યાએ નવા પ્રવાસી સ્થળોનું ઉદ્ઘાટન કર્યું છે. વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 27 સપ્ટેમ્બરના રોજ. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી છે વસુંધરા રાજે અને રાજસ્થાનના જે ગવર્નર છે તે છે કલ્યાણ સિંહ. આ છે રાજસ્થાનના મુખ્યમંત્રી અને આ છે રાજસ્થાનના ગવર્નર. હવે આ 16 અલગ અલગ જગ્યાએ જે આ પ્રવાસી સ્થળો બનશે ત્યાંના જે રાજસ્થાનના વિવિધ સંતો છે અને જે મહાન હસ્તીઓ છે તેના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવશે. અને ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે, તો આપણે જે 4-5 દિવસ પહેલાંના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે રાજસ્થાનના જે નહરગઢ નેશનલ પાર્ક છે ત્યાં આગળ લાયન સફારી શરૂ થવા જઈ રહી છે, જે ઓક્ટોબર મહિનામાં જે યુઝર્સ છે તેના માટે ખુલ્લી મૂકવામાં આવશે. અને આ પ્રશ્ન કે લાયન સફારીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે, તો તે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ જે લેવાઈ હતી હાલમાં જ, તો તેમાં પણ પૂછવામાં આવ્યો હતો. એટલે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પ્રશ્નને ડિસ્કસ કરેલો છે. જે વિડીયો જોતા હશે તેને આ પ્રશ્ન પણ આવડી ગયો હશે. હવે રાજસ્થાનની વાત આવી છે, તો રાજસ્થાનનું આપણે ભૌગોલિક સ્થાન પણ મેપમાં જોઈ લઈશું. રાજસ્થાન એ મધ્ય ભારતમાં આવે છે અને રાજસ્થાનને ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબની બોર્ડર ટચ કરે છે. આ 5 રાજ્યની બોર્ડર રાજસ્થાનને ટચ કરે છે. રાજસ્થાનના CM છે વસુંધરા રાજે અને રાજસ્થાનના જે ગવર્નર છે તે છે કલ્યાણ સિંહ. બંનેના પિક્ચર્સ અહીંયા આપેલા છે અને રાજસ્થાનની રાજધાની છે જયપુર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન કયા શહેરમાં આયોજિત થશે? તો આ જે આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન છે તે નવી દિલ્હીમાં આયોજિત થવા જઈ રહ્યું છે. અને ક્યારે આયોજિત થશે? તો 2 ઓક્ટોબર 2018ના રોજ, એટલે કે આજે વિડીયો જોઈ રહ્યા છો તો આજે જ આ પ્રોગ્રામ એ શરૂ થઈ ગયેલો હશે. અને જે 150મી ગાંધી જયંતી છે તેને માર્કેબલ કરવા માટે, તેને યાદગાર બનાવવા માટે આ મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન ઉજવવામાં આવશે. હવે આ સ્વચ્છતા સંમેલન એ 150મી ગાંધી જયંતિ નિમિત્તે અને બીજું એક મિશન છે આપણું, જે સ્વચ્છ ભારત મિશન, જે 2 ઓક્ટોબર 2014માં શરૂ થયું હતું તેના 2018ના રોજ 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો આ બંનેની જે બંનેને યાદગાર બનાવવા માટે આ સંમેલન ઉજવવામાં આવશે. હવે આ સ્વચ્છ ભારત મિશન છે તે ક્યાંથી લોન્ચ કર્યું હતું? આપણા જે નરેન્દ્રભાઈ મોદી છે, આપણા PM, તો તેણે ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે રાજઘાટ, ત્યાંથી આ મિશનને લોન્ચ કર્યું હતું અને તેના 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. હવે આ પ્રસંગે જે વિવિધ દેશો છે તેના 70 જેટલા મિનિસ્ટરોને પણ નિમંત્રિત કરવામાં આવ્યા છે. વિવિધ દેશોના 70 જેટલા મિનિસ્ટર્સને નિમંત્રિત કરવામાં આવ્યા છે. અને એક ઇન્ટરનેશનલ હસ્તીની વાત કરીએ તો જે યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુતેરસ, તો આ એન્ટોનિયો ગુતેરસ પણ હાલ ભારત આવી ચૂક્યા છે અને તે 3 દિવસ ભારતની મુલાકાત લેશે. તેમાં તે જે ઇશ્યુઝ છે, ઇન્ટરનેશનલ ઇશ્યુઝ છે, જેમ કે એન્વાયરમેન્ટલ ઇશ્યુ અને બીજા ઘણા ઇશ્યુ છે, તેના વિશે ચર્ચા કરવાના છે. અને તે પણ આ જે આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન છે તેમાં ભાગ લેશે. હવે આ આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન એ મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, એટલે કે પેયજલ મંત્રાલય, કેન્દ્રીય પેયજલ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. હવે જે આપણા મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનના કેન્દ્રીય મંત્રી કોણ છે? ઉમા ભારતી. તો આના સહયોગથી આ સ્વચ્છતા સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. અને આ સ્વચ્છતા સંમેલન જ્યારે આયોજિત થશે ત્યારે સરકાર 2014થી લઈને 2018 સુધીના જેટલા પણ એચિવમેન્ટ્સ છે, જેટલા પણ આ મિશનને લઈને જેટલા પણ તેણે મેળવ્યા છે, તેને આ શોકેસ કરશે. વિડીયો દ્વારા શોકેસ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ.
કોની અધ્યક્ષતામાં કોમ્પિટિશન લો રિવ્યુ કમિટીની સ્થાપના કરવામાં આવી છે? કોમ્પિટિશન લો રિવ્યુ કમિટી. હવે આ કમિટીની જે અધ્યક્ષ છે, આ કમિટીના અધ્યક્ષ છે તે છે ઇન્જયંતિ શ્રીનિવાસ. એટલે કે આ પ્રશ્નનો બી ઓપ્શન સાચો છે. ઇન્જયંતિ શ્રીનિવાસ એ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના સેક્રેટરી છે. પિક્ચરમાં જે દેખાય છે તે છે ઇન્જયંતિ શ્રીનિવાસ. હવે આ આની અધ્યક્ષતામાં બીજા 9 મેમ્બરો પણ આ કમિટીમાં હશે. અને આ કમિટીનું કાર્ય શું રહેશે? તો કે આ કમિટી સ્પર્ધાકીય નિયમો, કાયદાઓ અને વિનિયમોની સમીક્ષા કરવાનું કાર્ય કરશે. હવે જે ભારતની અંદર જે ઉદ્યોગો છે તેમાં કોમ્પિટિશન સ્થપાય અને તેના અત્યારે કાયદા છે જ, કોમ્પિટિશનને કેમ વધારવી તેને લગતા કાયદાઓ ભારતની અંદર છે જ, પરંતુ તેમાં જે વીકનેસ છે તેને દૂર કરીને નવા નવા ચેન્જીસ લાવવાનું કાર્ય આ કમિટી કરશે. અને તેના માટે તે વિદેશમાં કઈ પ્રકારની નીતિઓ અપનાવાય છે તેને પણ રિવ્યૂ કરશે અને તેમાંથી જે સારું સારું હશે તે કાયદા સ્વરૂપે ભારતના ભારતમાં પણ દાખલ કરશે, ભારતના કોમ્પિટિશન લોની અંદર પણ દાખલ કરશે. એટલે કે પ્રતિસ્પર્ધાને વધારવા માટેના આ કમિટીને સ્થાપિત કરાઈ છે. હવે આવું કેમ કરવામાં આવ્યું છે? તો કે કસ્ટમરને બેટર વસ્તુ મળી રહે, કસ્ટમરને સારી વસ્તુ સસ્તા ભાવે મળી રહે. કોમ્પિટિશન થશે તો ઉદ્યોગકર્તાઓ તે પોતાની વસ્તુ વધુ ને વધુ સારી બનાવશે અને વધુ સસ્તી બનાવશે. તો આ માટે આ કમિટીની સ્થાપના થઈ રહી છે અને તેના અધ્યક્ષ છે ઇન્જયંતિ શ્રીનિવાસ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યની સરકારે ચાના બગીચામાં કામ કરતી સગર્ભા મહિલાઓ માટે નાણાકીય વળતરની યોજના બહાર પાડી છે? તો આસામ રાજ્યની સરકારે ચાના બગીચામાં જે સગર્ભા મહિલાઓ કામ કરે છે તેના માટે નાણાકીય વળતરની યોજના બહાર પાડી છે. અને આસામ આવું કરનાર સૌ પ્રથમ રાજ્ય બની ગયું છે. ભારતની અંદર આવું કરનાર સૌ પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ. હવે આ સ્કીમથી ત્યાંની સરકારના કહેવા પ્રમાણે 60,000 મહિલાઓ જે સગર્ભા મહિલાઓ છે અને બગીચામાં કામ કરે છે, જે ચાના બગીચામાં કામ કરે છે, આટલી મહિલાઓને તેનાથી ફાયદો થશે. હવે યોજના વિશે જાણીએ તો આ યોજના અંતર્ગત એવી મહિલાઓ જે સગર્ભા છે અને કામ કરી રહી છે ચાના બગીચાની અંદર, તો તેને 12,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે, જેથી કરીને તે પોતાની સારસંભાળ, પોતાની ગર્ભાવસ્થા દરમિયાન સારસંભાળ રાખી શકે કોઈપણ પૈસાની ચિંતા વગર. તો 12,000 રૂપિયા તેને ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે. 4 હપ્તાથી તેને આ 12,000 રૂપિયા આપવામાં આવશે. સૌ પ્રથમ રજીસ્ટર કરાવે ત્યારે 2,000 રૂપિયા, પછી બીજા ઇન્સ્ટોલમેન્ટમાં 4,000 રૂપિયા, ત્રીજા ઇન્સ્ટોલમેન્ટમાં 3,000 રૂપિયા અને સંતાનનો જન્મ થઈ જાય ત્યારે છેલ્લા 3,000 રૂપિયા આપવામાં આવશે. તો આ પ્રકારના 4 હપ્તાઓ છે. અને આવી મહિલાઓને પ્રેગ્નન્સી લીવ આપવામાં આવશે. આ જે મહિલાઓ છે સગર્ભા મહિલાઓ, તેને પ્રેગ્નન્સી લીવ આપવામાં આવશે. ક્યાં સુધી? તો બાળકનો જન્મ થાય ત્યારથી લઈને 3 મહિના સુધીની આ જે વેકેશન ગાળો છે તેને આપવામાં આવશે. અને આ દરમિયાન મહિલા છે, આવી મહિલાઓ છે, તેને સાળ સંભાળની હેલ્પ માટે સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવશે. હવે આસામ રાજ્યના જે સીએમ છે સર્બાનંદ સોનોવાલ, તે પિક્ચરમાં તમે જોઈ શકો છો. અને આસામના જે ગવર્નર છે તેનું નામ છે જગદીશ મુખી, તે પણ આ પિક્ચરમાં દેખાડેલા છે. આસામની વાત આવી છે તેનું પણ આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈશું. તો મેપમાં અહીંયા આગળ છે આસામ, પૂર્વી રાજ્ય છે, પૂર્વ ભારતમાં આવેલું છે આસામ. અને તેને અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયની બોર્ડર અને વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળની બોર્ડર ટચ કરે છે. અને આસામના જે કરંટના રિકોલ કરી લઈએ, એટલે કે જે કરંટના પ્રશ્નો આસામ રાજ્યને લગતા છે જેને આપણે ભૂતકાળમાં ડિસ્કસ કરી લીધા છે તેને ફરી એકવાર આપણે યાદ કરશું. તો ભારત અને ભૂતાન, હમણાં થોડાક દિવસ પહેલા, 15 દિવસ પહેલા ભારત અને ભૂતાન બોર્ડરનું, આસામના બંકા જિલ્લામાં ઉદઘાટન થયું હતું. આ ઉપરાંત વાત કરીએ તો જે એક મૂવી છે વિલેજ રોકસ્ટાર, આ વિલેજ રોકસ્ટાર એ આસામી ભાષામાં બનેલી છે. રીમા દાસના પ્રોડક્શન અને દિગ્દર્શન હેઠળ આ વિલેજ રોકસ્ટાર બની છે, જેને 2019 ઓસ્કાર એવોર્ડ 2019માં ઓફિશિયલ એન્ટ્રી આપવામાં આવી છે. બીજી એક વાત કરીએ તો આસામથી લઈને અરુણાચલ પ્રદેશ વચ્ચે એક બોગી બિલ પુલ બનવાનો છે. આ બોગી બિલ પુલ એ ભારતનો સૌથી એવડો મોટો પુલ હશે કે જેમાં મિક્સ એટલે કે જે રોડ પણ હોય અને રેલવે પણ હોય એવો ભારતનો સૌથી મોટો પુલ આ છે બોગી બિલ, જે આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને જોડવાનું કામ કરશે. તો આ થયા જેટલા પણ કરંટના રિકોલ હતા તેની વાત, આસામ વિશે પણ આપણે જાણી લીધું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી દેશની કઈ પ્રથમ સંસ્થાનું રાજસ્થાનના જયપુરમાં નિર્માણ થવા જઈ રહ્યું છે? તો રાજસ્થાનના જયપુરમાં
નિર્માણ પામી રહી છે અટલ એકેડમી, એટલે બનવા જઈ રહી છે અટલ એકેડમી. અટલ એકેડમીનું પૂરું નામ છે AICTE ટ્રેનિંગ એન્ડ લર્નિંગ એકેડમી. આ છે અટલ એકેડમીનું પૂરું નામ, અટલ ATAL અટલ એકેડમી, AICTE ટ્રેનિંગ એન્ડ લર્નિંગ એકેડમી. હવે આ જે છે તે દેશની પ્રથમ આવી સંસ્થા છે જે ટીચર્સને ટ્રેનિંગ આપશે. આની અંદર ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે અને દેશની પ્રથમ સંસ્થા છે આવી જે જયપુરમાં શરૂ થઈ છે. અને બીજી આવતા વર્ષે બીજી ત્રણ સંસ્થા પણ શરૂ થવા જઈ રહી છે. આવી ત્રણ અટલ એકેડમી વિવિધ રાજ્યોમાં શરૂ થવા જઈ રહી છે. ક્યાં ક્યાં રાજ્ય? તો ગુજરાતના વડોદરા શહેરમાં, બીજું છે આસામના ગુવાહાટી શહેરમાં અને કેરળના તિરુવનંતપુરમ શહેરમાં આ આવતા વર્ષે અટલ એકેડમી શરૂ થશે. હવે આ અટલ એકેડમી જે શરૂ કરવામાં આવી છે તે કોના દ્વારા કરવામાં આવી છે? AICTE દ્વારા. AICTE દ્વારા આને શરૂ કરવામાં આવી છે. AICTEનું પૂરું નામ શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એ છે AICTEનું પૂરું નામ. હવે આ ટ્રેનિંગ એકેડમી આપણે વાત કરી તેમ ટીચર્સ માટેની એકેડમી છે. તેમાં ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે. શેના માટે ટ્રેનિંગ આપવામાં આવશે ટીચર્સને? તો કે ટીચિંગની જે વધુ સારી અપગ્રેડેડ મેથડ છે તેના વિશે અને મોડ્યુલ વિશે, નવા નવા ટીચિંગના જે મોડ્યુલ છે તેના વિશે ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી કરીને ટેકનિકલ એજ્યુકેશનને વધુ સારી રીતે ઇફેક્ટિવ બનાવી શકાય, વધુ સારી રીતે ભણાવી શકાય તેના માટે આ ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ એકેડમીમાં કુલ 8 મોડ્યુલ, આ એકેડમીમાં કુલ 8 મોડ્યુલ 5 મહિનાની અંદર ભણાવવામાં આવશે. 5 મહિનાની અંદર 8 મોડ્યુલ ભણાવવામાં આવશે. અને હવે વાત કરીએ 2019થી, રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં આ એકેડમી શરૂ થઈ છે. રાજસ્થાનમાં 2019થી જે શિક્ષકોની ભરતી થશે તેને ફરજિયાત અટલ એકેડમીમાં ટ્રેનિંગ લઈને તેનું સર્ટિફિકેટ મેળવવું પડશે. અને હાલના ટીચર્સની વાત કરીએ, હાલના ટીચર્સ છે અને જે સહાયક શિક્ષકો છે એટલે કે આસિસ્ટન્ટ ટીચર્સ છે, તો તેને પ્રમોશન મેળવવું હશે તો અટલ એકેડમીનું સર્ટિફિકેટ તેના માટે અનિવાર્ય રહેશે. તેને આ અટલ એકેડમીનું સર્ટિફિકેટ મેળવવું જ પડશે. અને અટલ એકેડમી માટે રાજ્ય સરકાર એ રીતની સહાય આપી રહી છે કે જે જગ્યાએ અટલ એકેડમી બનવા જઈ રહી હશે તો તે જગ્યાએ તે ફ્રી ઓફ કોસ્ટ જમીન આપશે, જેથી કરીને અટલ એકેડમીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ઊભું કરી શકાય. હવે AICTE દ્વારા બનવા જઈ રહી છે. તો AICTEની વાત કરીએ, તેનું મુખ્યાલય આવેલું છે દિલ્હીમાં. AICTEનું મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે અને સ્થાપના થઈ હતી 1945માં. હવે આ AICTE છે તે કોની અંતર્ગત આવે છે? તો કે HRD મંત્રાલય, હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ મંત્રાલય, જેના આપણા કેન્દ્રીય મંત્રી છે પ્રકાશ જાવડેકર. HRD મિનિસ્ટ્રીની અંતર્ગત જે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે, આની અંદર જે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે તેની અંતર્ગત આ AICTE કાર્ય કરે છે. અને AICTEનું કાર્ય શું છે? તો કે આખા દેશમાં જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર જે UG અને PG અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે કોર્સ ભણાવવામાં આવે છે તો તેની વેલ્યુએશન અને એક્રેડિટેશન કરવાનું કાર્ય છે. એટલે તેની વેલ્યુ ચકાસશે. આ કોર્સ ભણાવવામાં આવે છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તો તેની ગુણવત્તા ચકાસવાનું અને ગુણવત્તાને આધારે તેને જે ક્રેડિટ આપવાનું કાર્ય કરે છે આ સંસ્થા AICTE. અને નેશનલ લેવલની કાઉન્સિલ છે જે ટેકનિકલ એજ્યુકેશનને પણ મેનેજ કરે છે. તો આ થઈ પૂરી વાત AICTEની ને અટલ એકેડમીની. ત્યારબાદના જે કરંટ અફેર્સના વનલાઇનર્સ છે તેને જોઈએ. તો 25મી એશિયન સ્કોશ ચેમ્પિયનશિપમાં ભારતનો યુવરાજ વધવાની વિજેતા બન્યો, જે આ ચેન્નઈ ખાતે રમાઈ હતી. જે આ એશિયન સ્કોશ ચેમ્પિયનશિપ છે તેમાં જે યુવરાજ વધવાની છે તેણે પાકિસ્તાનના અનસ અલી શાહને હરાવીને પોતાની જીત નોંધાવી છે. બીજો છે સશસ્ત્ર સીમા દળના પ્રમુખ તરીકે SS દેશવાલ નિયુક્તિ પામ્યા. તો SS દેશવાલે સશક્ત સીમા દળના પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા છે. બીજું એક વસ્તુ કે BSFના વડા તરીકે જે રજનીકાંત મિશ્રા છે તે નિયુક્તિ પામ્યા છે. તો આ બંનેમાં તમને કન્ફ્યુઝન ન થઈ જાય. BSFના વડા છે રજનીકાંત મિશ્રા અને સશસ્ત્ર સીમા દળ SSB અને શોર્ટમાં કહેવાય છે તેના વડા છે SS દેશવાલ. ત્યારબાદનો વનલાઇનર્સ જોઈએ. આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના અભિષેક વર્મા અને દીપિકા કુમારીને બ્રોન્ઝ મેડલ એનાયત. હવે ભારતનો જે અભિષેક વર્મા છે તે બ્રોન્ઝ, આ જે આર્ચરી એટલે કે તીરંદાજી, આ તીરંદાજીનો જે વર્લ્ડ કપ રમાયો હતો તેમાં એણે કમ્પાઉન્ડ ગેમમાં
બ્રોન્ઝ મેડલ જીતેલો છે અને દીપિકા કુમારીએ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે. ત્યારબાદનું છે 1 ઓક્ટોબર ઇન્ટરનેશનલ મ્યુઝિક ડે. 1 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક ડે ઉજવવામાં આવે છે. તો અહીંયા આગળ કરંટ અફેર્સના વન લાઇનર્સ અને કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ પૂરા થાય છે. હવે કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો હતો તે નીતિ આયોગ કઈક અમેરિકન કંપની સાથે મળીને પ્રમાણિત દવાઓને બ્લોક ચેઇન ટેકનોલોજી મારફત વેચવા માટે સોફ્ટવેર બનાવશે, તો તે છે ઓરેકલ. તે ઓરેકલ સાથે મળીને, યુએસએની કંપની છે, તેની સાથે મળીને બ્લોક ચેઇન આધારિત જે સોફ્ટવેર છે તેને બનાવશે. બ્લોક ચેઇન ટેકનોલોજી શું છે? તો કે બ્લોક ચેઇન ટેકનોલોજી એવી ટેકનોલોજી છે જેને નિયમન કોઈ સંસ્થા કરતી નથી. એટલે કે આને, આની અંદર જે ડેટા સ્ટોર કરવામાં આવે છે તેને હેક કરવો ખૂબ જ મુશ્કેલ છે. તો તેની જે આ ગુણવત્તા છે, તેની આ બેનિફિટ છે, તે લેશે હવે મેડિકલ ક્ષેત્રમાં જે દવાઓ વેચાય છે તેમાં લેવામાં આવશે. જે ફેક દવાઓ છે તેની સામે લડત આપવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિ આયોગના જે સીઈઓ છે તેનું નામ છે અમિતાભ કાંત. ત્યારબાદનો એક પ્રશ્ન જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતના મંત્રાલયે ગૂગલ સાથે મળીને ક્યુ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી તમને જે સાચો લાગે તે જવાબ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. ત્યારબાદ જે આપણે ડિસ્કસ કરવાના છીએ સ્થાપત્ય વિશે તે છે અડાલજની વાવ. અડાલજની વાવ વિશે વાત કરીએ તો તે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવે છે. અડાલજમાં, અડાલજ તાલુકો છે તે ગાંધીનગરમાં આવેલો છે અને અમદાવાદથી તે 18 કિલોમીટરના અંતરે આવેલી છે. હવે લોકોની ઉપયોગિતા અને કલાત્મકતાનો અદ્ભુત સમન્વય છે. એટલે કલાત્મકતા તમે પિક્ચરમાં જુઓ છો એવી રીતે જે દિવાલો હોય છે અંદરની તેને કલાત્મક રીતે કોતરવામાં આવી છે અને પબ્લિક આ પાણીનો ઉપયોગ પણ કરી શકે છે તે હેતુસર બનાવવામાં આવી હતી. એટલે કે લોકોની ઉપયોગિતા અને કલાત્મકતાનો અદ્ભુત સમન્વય. 5 માળની આ વાવ છે જેનો 1 માળ એ ધરતીની ઉપર છે અને બાકીના 4 માળ એ ધરતીની અંદર છે અને પ્રવેશવા માટે મુખ્ય 3 દ્વાર છે. હવે અંદર આપણે એન્ટ્રી લઈએ, પ્રવેશ દ્વારથી અંદર એન્ટ્રી લઈએ એટલે એક મંડપ આવે છે અને મંડપની ઉપર અષ્ટકોણીય ઘુમટ જે તે સમયે હતો પરંતુ અત્યારે તે ખંડિત અવસ્થામાં છે અને અત્યારે છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે. અને જે પ્રવેશ દ્વારની અંદર મંડપથી આપણે આગળ જઈએ એટલે જે મોટા અને ત્રાંસા પગથિયાઓ, ખૂબ લાંબા અને ત્રાંસા પગથિયાઓની હારમાળા આવેલી છે જેના લીધે આ પ્રવેશ દ્વાર અને કૂવો દેખાય છે તમને તેની વચ્ચેનું અંતર ખૂબ વધી જાય છે. હવે અંદર જે અડાલજની વાવ છે તેની અંદર શિલાલેખ પણ લખેલો છે, સંસ્કૃત ભાષામાં એક લેખ લખેલો છે અને આ લેખની અંદર આ વાવ ક્યારે બંધાવાઈ હતી તેનો પણ ઉલ્લેખ કરેલો છે. હવે વાવની સ્થાપત્યની વાત કરીએ, આ વાવ કોણે બંધાવી હતી? આ વાવ બંધાવી હતી રૂડાબાઈએ. રૂડાબાઈએ તેના પતિ વીરસિંહની યાદમાં આ વાવ 1499 ઈસવીસન 1499ની આસપાસ બંધાવી હતી. આપણે જે પગથિયાની વાત કરી, આ પગથિયા છે તેની બંને બાજુએ ઝરૂખા આવેલા છે અને પગથિયાની નીચે હાથીઓની કલાત્મક આકૃતિઓ આવેલી છે. તો આ છે અડાલજની વાવ. તો અહીંયા આગળ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો, કેમ કે હવે આપણે જે દરરોજ વિડીયો અપલોડ કરીએ છીએ તો તેમાં એટલી બધી લાઇક્સ આવતી નથી અને એટલા બધા વ્યૂ પણ થતા નથી. એટલે ઓવરઓલ અમે જે વિડીયો બનાવીએ છીએ તેનું પણ મોરલ ડાઉન થઈ જાય છે. હવે આ વિડીયો સમજો ને કે આ બનાવવામાં લાગે છે અમને 4 થી 5 કલાક લાગે છે. કરંટ અફેર્સને પહેલાં તો કલેક્ટ કરીએ, પછી તેને આ પિક્ચર્સને ડાઉનલોડ કરીએ અને એક આખી પ્રેઝન્ટેશન બનાવીને તેને રેકોર્ડિંગ કરીને પછી એડિટિંગ કરીએ તો રાતના 12-1 વાગી જાય છે અને ખૂબ મહેનતથી વિડીયો બનાવીએ છીએ પરંતુ જોઈ એટલી લાઇક્સ આવતી નથી અને જોઈ એટલી કમેન્ટ્સ પણ આવતી નથી. લાઇક્સ આપવાનું તમને વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે જો વિડીયોમાં લાઇક્સ વધુ થાય તો યુટ્યુબ તેને સજેશન ફીડ તરીકે બીજા યુઝર્સને, જેણે પણ ગુજરાતી કરંટ અફેર્સ એવું સર્ચ મારેલું હશે તેને પણ વિડીયો આ બતાવશે અને બધાને ફાયદો થશે. એટલા માટે લાઇક કરતા રહો અને વિડીયોમાં કમેન્ટ કરતા રહો. અને બીજી એક વાત કે અમારું ફેસબુક પેજ છે તેમાં તમે જઈને તમારો થોડોક સમય કાઢીને તેની અંદર તમે રિવ્યૂ પણ લખી શકો છો જેથી વધુને વધુ પબ્લિક ચેનલમાં જોડાય અને બધાને લાભ મળે અને અમને પણ મોટિવેશન મળતું રહે અલગ અલગ લેક્ચર્સ બનાવવાનું. હાલ તો આપણે કરંટ અફેર્સના જ આપણે વિડીયો લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં જો સ્ટ્રેન્થ થશે, ચેનલમાં સંખ્યા થશે તો આપણે બીજા પણ વિડીયો બનાવશું. જેટલા પણ કામના વિષયો છે, મેઇન વિષયો, તેની ઉપર પણ આપણે વિડીયો બનાવશું. તો બસ આટલું જ કહેવાનું હતું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી કોઈ પણ ક્વેરી હોય તે અમને આ ઈમેલ પર લખી શકો છો અને ઉપરાંત અમારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ એક બોટનો ઓપ્શન આપવામાં આવેલો છે તો ત્યાંથી પણ ડાયરેક્ટ અમને મેસેજ કરીને જે કોઈ પણ તમારા સજેશન હોય તે અમને જણાવી શકો છો. તો ફરી મળીશું આવતીકાલે બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.